તો સુરતના પાંડેસરામાં ગેસ લીકેજ થતા એકનું મોત। 48 વર્ષીય ભગીરથ પાલનું ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું। બે દિવસ પહેલા જ ભગીરથ પાલ સુરતમાં કામ કરવા આવ્યા હતા। પરિવારને તેમના મોતની ખબર મળતા શોકનો માહોલ। જૂનાગઢમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો। બે વર્ષની બાળકીનું પાણીના કુંડમાં ડૂબી જતા મોત નિપજ્યું। પીપળી ગામે પાણીની ટાંકીમાં બાળકી પડી જતા મોત નિપજ્યું છે। શ્રમિક પરિવારની બે વર્ષની બાળકીના મોતથી અરેરાટી। તો જૂનાગઢ ગિરનારમાં રોપવે હાલ પૂરતો બંધ। ગિરનાર પર્વત પર પવનની ગતિ તેજ હોવાથી રોપવેને બંધ કરવામાં આવ્યો છે। 60 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન। પવનની ગતિ ધીમી થયા બાદ ફરીથી રોપવે કરાશે શરૂ। કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો। વડાપ્રધાન મોદીની ડિગ્રી માગવાને મામલે સમન્સ રદ કરવા અને સ્ટેની અરજી ફગાવી દીધી। હવે મેટ્રો કોર્ટમાં જ ટ્રાયલ ચાલશે અને અરવિંદ કેજરીવાલે હાજર થવું પડશે। અમરેલીના સાવરકુંડલામાં ગાંજા સાથે એક કિસમ ઝડપાયો। બાતમીના આધારે SOG એ કરી કાર્યવાહી। આરોપી પાસેથી 4 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો। 44,000 રૂપિયાના ગાંજા સાથે 49,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સાબરકાંઠા પ્રાંતિજના રેલવે ટ્રેક પરથી 7,23,000ના કોપર વાયરની થઈ ચોરી। અમીનપુર રેલવે અંડરબ્રિજના રેલવે ટ્રેક પરના કોપર વાયરની ચોરી। ટ્રેક ઉપરથી બે પ્રકારના લગાવેલા 1,107 મીટર કોપર વાયરની ચોરી થઈ। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ કરવામાં આવી।